વર્ષ દરમિયાન 12 પૂનમ આવે છે. પૂનમની તિથિનું વિશેષ મહત્વ હોય છે કારણ કે આ તિથિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. હાલ અષાઢ મહિનો ચાલી રહ્યો છે. અષાઢ મહિનામાં આવતી પૂનમ વિશેષ ગણાય છે. અષાઢ મહિનાની પૂનમના દિવસે મહાભારતની રચના કરનાર મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. તેમણે વેદોની રચના કરી હતી. તેમને સંસારના પહેલા ગુરુ પણ માનવામાં આવે છે. અષાઢ મહિનાની પૂનમને ગુરુપૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વર્ષે અષાઢ મહિનાની પૂનમ 20 જુલાઈ 2024 અને શનિવારે સાંજે 5:59 શરૂ થશે, જેનું સમાપન 21 જુલાઈ અને રવિવારે 3:03 અને 46 મિનિટે થશે. ઉદ્યાતિથિ અનુસાર ગુરુપૂર્ણિમાની ઉજવણી 21 જુલાઈએ કરવામાં આવશે અને આ દિવસે જ ગુરુ પર્વ મનાવવા છે. તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો. એક, ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ પૂજા સ્થળ પર ગુરુ યંત્રની સ્થાપના કરો. ત્યારબાદ પ્રતિ દિવસ આ યંત્રને અગરબત્તી સળગાવીને પૂજા કરો. આવું કરવાની સાથે ગુરુના આશીર્વાદ બન્યા રહે છે, સાથે જ ગુરુ બૃહસ્પતિની પણ કૃપા બની રહે છે. આ સાથે જ ગુરુ ગ્રહને બળ મળે છે. બે, ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના જીવનમાં જે ગુરુ છે તેની પાસે જઈને તેમને પ્રણામ કરો અને ઘર પર ભોજન કરવા આમંત્રણ આપો. જ્યારે ગુરુ ઘરે આવે તો તેમના પગ ધોવો. સાથે જ ભોજન કરાવ્યા બાદ વસ્ત્ર અને દક્ષિણા આપીને વિદાય કરો. આવું કરવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જેમના ગુરુ નથી તેઓ ગુરુ ચરણ પાદુકાની પૂજા કરી શકે છે. ત્રણ, વાસ્તુ અનુસાર ઈશાન કોણ પર ગુરુ બૃહસ્પતિનું આધિપત્ય હોય છે, એટલા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરના ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશાને સાફ કરો. પછી તેના પર હળદર અને પાણી નાખીને લેપ કરો. ત્યારબાદ ત્યાં ઘીનો દીવો પ્રગટાવો. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહેશે, સાથે જ ભાગ્યોદય થશે. ચાર, ગુરુ પૂર્ણિમા પર પીળા વસ્ત્રો, પીળી દાળ, કેસર, ઘી, પીતળ, પીળા રંગની મીઠાઈ વગેરે દાન કરી શકાય છે, કારણ કે પીળા રંગનો સંબંધ ગુરુ ગ્રહ સાથે હોય છે. એટલા માટે આ ચીજોનું દાન કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવશે, સાથે જ દુર્ભાગ્ય દૂર થશે. પાંચ, પૂનમના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિશેષ ઉપાય કરી શકાય છે. તેના માટે પૂનમની રાત્રે મહાલક્ષ્મીની પૂજા કરો. પૂજામાં 11 અથવા 21 કોડીને લાલ કપડામાં બાંધીને લક્ષ્મીજીને અર્પણ કરો. પૂજા પછી આ પોટલીને તિજોરીમાં રાખી દો. ઘરમાં ધનની આવક વધવા લાગશે. છ, માનસિક શાંતિ માટે પૂનમની રાત્રે ચંદ્ર ઉગે પછી ચંદ્રને જળ અર્પણ કરવું જોઈએ. તેના માટે તાંબાના લોટામાં શુદ્ધ પાણી, દૂધ, સફેદ ફૂલ અને ચોખા ઉમેરવા અને પછી ચંદ્રદેવના મંત્રોનો જાપ કરીને જળ અર્પણ કરો. આ ઉપાય કરવાથી માનસિક શાંતિ મળે છે અને અજાણ્યા ભયથી મુક્તિ મળે છે. સાત, જો કોઈ વ્યક્તિના લગ્નમાં સમસ્યા આવી રહી હોય કે દાંપત્ય જીવનમાં તકલીફો હોય તો પૂનમના દિવસે વડના ઝાડમાં 7 વખત લાલ દોરો બાંધી પ્રદક્ષિણા કરો. ત્યારબાદ તેમાં દૂધ અર્પણ કરો. પછી વડલાના એક પાનમાં ઇચ્છિત વર માટે કામના કરો અથવા તો વૈવાહિક જીવનના સુખ માટે કામના કરો. આ પાનને ઘરે લાવી પોતાના રૂમમાં રાખી દો. તુરંત જ લગ્ન સંબંધિત બાધાઓ દૂર થઈ જશે. આઠ, અષાઢ મહિનાની પૂનમના દિવસે ચોખાની ખીર બનાવી માતાજીને ધરી આ પ્રસાદનું વિતરણ કરવું જોઈએ. આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાથી પણ ચંદ્ર મજબૂત થાય છે. નવ, આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. આ પછી સ્વચ્છ સફેદ અથવા પીળા કપડાં પહેરો.
ગુરુની મૂર્તિ અથવા તેના ફોટોની પૂજા કરો. તેમને ગુરુ દક્ષિણા તરીકે પીળા વસ્ત્રો ચડાવો. આપના ગુરુને હંમેશા પ્રાર્થના કરો કે અજ્ઞાનતા અને અહંકારથી દૂર કરે. 10. જે લોકોને ભાગ્યોદય નથી થતો અને જેની આર્થિક સ્થિતિ નથી સુધરી રહી તેવા જાતકોએ જરૂરિયાતમંદ લોકોને પીળું અનાજ દાન કરવું જોઈએ અને પીળી મીઠાઈ પ્રસાદના રૂપમાં વહેંચવી જોઈએ. આમ કરવાથી આપનું ભાગ્ય ચમકી જશે. 11. જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીઓ દેખાઈ રહી છે તેવા વિદ્યાર્થીઓએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગીતાનો પાઠ કરવો જોઈએ અને ગૌ માતાની સેવા કરવી જોઈએ. આ ઉપાય કરવાથી અભ્યાસમાં પડતી બાધાઓ દૂર થાય છે. 12. જે જાતકોને વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવી રહી છે અથવા તો જેને લગ્ન થવામાં વિઘ્ન આવી રહ્યા છે તેવા જાતકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ યંત્રને સ્થાપિત કરીને તેની વિધિવત પૂજા કરવી જોઈએ. આ ઉપાય આપણે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રદાન કરશે અને વૈવાહિક જીવનથી જોડાયેલી દરેક સમસ્યાનું સમાધાન પણ કરશે. 13. ગુરુ પૂર્ણિમાના દિવસે અનેક લોકો તેમના ગુરુ માટે વ્રત રાખે છે. આ ઉપરાંત અનેક ઉપાયો પણ કરે છે જેના દ્વારા ગુરુને પ્રસન્ન કરી શકાય છે. 14. ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠી શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો. 15. મનમાં બ્રહ્મા, વ્યાસજી, શુકદેવજી, ગોવિંદ સ્વામી, શંકરાચાર્ય કે પ્રિચ ગુરુજીનું નામ લઈ મંત્ર બોલતા જાવ અને પૂજાહવન કરો. આ દરમિયાન ગુરુનું ધ્યાન અનિવાર્ય રીતે કરો. 16. આ દિવસે ગરીબ બ્રાહ્મણોને દાન આપો. તેનાથી ગુરુ પ્રસન્ન થાય છે, પુણ્ય મળે છે. 17. ભોજનમાં કેસરનો પ્રયોગ કરો અને સ્નાન પછી નાભી અને મસ્તક પર કેસરનું તિલક લગાવો. 18. સાધુ બ્રાહ્મણ અને પીપળના વૃક્ષની પૂજા કરો. 19. ગુરુ પૂર્ણિમાના દિવસે સ્નાનના જળમાં નાગરમોથા નામની વનસ્પતિ નાખીને સ્નાન કરો. 20. પીળા રંગના ફૂલના છોડ તમારા ઘરમાં લગાવો અને પીળા રંગને ભેટમાં આપો. 21. કેળાના બે છોડ વિષ્ણુ ભગવાનના મંદિરમાં લગાવો. 22. ગુરુ પૂર્ણિમાના દિવસે આખા મગ મંદિરમાં દાન કરો અને 12 વર્ષથી નાનકડી કન્યાઓના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો. તો મિત્રો, આ વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કોમેન્ટમાં જય માતાજી લખજો. વિડીયોને જોવા બદલ આપનો આભાર.